સમુદાય શિક્ષણ સંઘના ઉપક્રમે આપણી કવિતા આપણા માટે એ પ્રકારની જે શ્રેણી ચાલી રહી છે તે ખરેખર આપણી ભાષાની શ્રેષ્ઠ કવિતાને આપણા સામાન્ય જન સુધી પહોંચાડવા માટેનો એક પુરુષાર્થ છે અને એના માટે આ સમુદાય શિક્ષણ સંઘ ખરેખર અભિનંદનનો અધિકારી છે હમણાં જે તમે કવિતા બહુ જ મધુર કંઠે સાંભળી એ તો આપણી ભાષાની સર્વશ્રેષ્ઠ કવિતાઓ પૈકીની એક કવિતા છે કવિતા જ્યારે ગીતના પ્રકારમાં રચ રજૂ થાય ત્યારે એને એક ઊંચાઈ મળે છે અને તે એવી ઊંચાઈ છે કે જે કવિએ કલ્પી પણ ના હોય કવિ તો કદાચ એ કવિતાને ભૂલી જાય પરંતુ પ્રજા એને વર્ષો સુધી વાગોળતી રહે છે આવી કવિતા હરીન્દ્ર દવેની માધવ ક્યાંય નથી એ કવિતા છે લગભગ આપણે બધાએ ક્યાંક ને ક્યાંક આપણા અભ્યાસક્રમ દરમિયાન હાઈસ્કૂલ દરમિયાન આ કવિતા વાંચી છે શીખી છે આપણે ભણ્યા છીએ પરંતુ વ્યક્તિગત રીતે હું મારી વાત કરું તો હું તો હરિન્દ્ર દવેનો અંગત મિત્ર પણ રહ્યો છું એ જન્મભૂમિપત્રોના મુખ્ય તંત્રી હતા તે વખતે હું વારંવાર એમને મળવા માટે મુંબઈ જતો હતો એટલું જ નહીં જન્મભૂમિમાં હું કટાર પણ લખતો હતો હરેન્દ્ર દવેનું જે સૌમ્ય વ્યક્તિત્વ હતું એ આ કવિતાની અંદર આપણને આખે આખું ઝીલાયેલું દેખાય છે ગુજરાતી ભાષાની અંદર જે ઉત્તમ ગીત કવિતાઓ આપણને કેટલીક સાંપડી છે જે કાલ જે કવિતાઓ કહીએ એમાં સુંદરમના ગીતો છે નરસિંહ મહેતાના પદો તો છે જ પરંતુ દયારામની ગરબી પણ છે પરંતુ આપણા જે આધુનિક કવિઓમાં સૌથી જે ઉત્તમ રચનાઓ આપણને મળી છે ગીત સ્વરૂપે તે આપણને સુંદરમ પાસેથી મળે છે હરેન્દ્ર દવે પાસેથી મળે છે સુરેશ દલાલ પાસેથી મળે છે અને રમેશ પારેખ પાસેથી મળે છે તો આ માધવ ક્યાંય નથી એ શીર્ષ હેઠળની જે હરેન્દ્ર દવેની કવિતા છે જે ગીત છે એ પ્રજામાં એટલી હદે લોકપ્રિય થયેલું છે કે એના વિશે બીજી કંઈ વાત કરવાની રહેતી નથી એને કદાચ સમજાવવાની પણ જરૂર નથી એ એકદમ ગણગણવાની કવિતા છે એ ગુંજનની કવિતા છે જો શરૂઆત જ કેવી થાય છે એ ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં હવે જો માધવને બધા શોધી રહ્યા છે માધવ એટલે કૃષ્ણ બધાને ખબર છે અને કૃષ્ણને જો આપણી કવિતામાંથી ખાસ કરીને ગીત કવિતામાંથી બાદ કરી દેવામાં આવે તો લગભગ આપણી પાસે કશું જ બચતું નથી ત્યારે આ કૃષ્ણ ભક્ત કવિ એને આમ તો પ્રેમના કવિ પણ છે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા એમને બહુ જાણીતું ગીત કાવ્ય છે તો અહીંયા આગળ જે ગોપીઓ રાધા અને આખે આખું વ્રજ એ જે કૃષ્ણની શોધમાં બિલકુલ ગાંગુ થઈને ફરી રહ્યું છે એની એક એટલી સુંદર અને હૃદયસ્પર્શી રજૂઆત છે કે આપણે જ્યારે એ કવિતાના અંત સુધી પહોંચીએ ગીતના છેલ્લા અંતરા સુધી પહોંચીએ તે વખતે આપણે પણ સંપૂર્ણપણે રાધામય થઈ જઈએ સંપૂર્ણપણે કૃષ્ણમય થઈ જઈએ તો ફૂલ કહે ભમરાને ભમરો વાત ભય ગુંજનમાં તો હવે જુઓ કે નંદ યશોદા ગોપીઓ રાધા ગોવાળિયાઓ એ બધા તો કૃષ્ણને શોધી શોધીને થાક્યા ક્યાંય કૃષ્ણ દેખાતા નથી તો પછી હવે પેલું ફૂલ છે ત્યાંના જે વૃંદાવનના ફૂલો છે એ ફૂલો એને પણ કૃષ્ણનો વિરહ સાલી રહ્યો છે આ આખું વિરહ કાવ્ય છે તો એ ફૂલને એમ છે કે ચલો ભમરો એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર જશે અહીંથી બીજે જશે અને ક્યાંક કૃષ્ણ હશે તો એ કૃષ્ણની સુગંધ લઈને પાછો આવશે તો ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં એ ગણગણતો ગણગણતો એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર જાય છે અને એ પણ છેવટે તો શું કહે છે કે માધવ ક્યાંય નથી મધુવનમાં ક્યાંય મને તો મળતા નથી માધવ અહીંથી ચાલ્યા ગયા લાગે છે કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કદમ બડાળી કાલિંદી એટલે યમુના યમુનાનું પાણી કાળું કાળું છે અને એના કારણે એને કાલિંદી કહી છે તો કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કદમ બડારી જે કદંબ વૃક્ષ ઉપર કૃષ્ણ રમ્યા હતા પેલી ગોપીઓના વસ્ત્રો ખૂંચવી લઈને એ કદંબની ડાળે ચડી ગયા હતા ગોપીઓ જ્યારે નાહવા પડી હતી તે વખતે એ કદ કદંબની ડાળી એ પણ કાલિંદીના જળ ઉપર ઝૂકી રહી છે અને એ પૂછી રહી છે કે યાદ તને બેસી અહીં વેણું વાતાતાવન મારી હે કાલિંદી હે કાલિંદીના જળ તને શું યાદ છે કે અહીંયા આગળ જ બેસીને આ વનવાળી એટલે કે કૃષ્ણ એ સરસ વાંસળી વગાડતા હતા અત્યારે તો ક્યાંય દેખાતા નથી પણ તને યાદ આવે છે ખરું કે આ જ કદમની ડાળી ઉપર તો એ રમતા હતા ઉપર ચડી જતા હતા મસ્તી કરતા હતા અને પછી સરસ વાંસળી વગાડતા હતા આખું ગોકુળ એમની પાછળ ગાડું થઈ જતું હતું લહર વમણને કહે વમણ એ વાત સ્મરે સ્પંદનમાં કે માધવ ક્યાંય નથી મધુવનમાં જ્યારે કાલિંદીના જળ ઉપર ઝૂકીને કદંબ એને આ પ્રશ્ન કરે છે તો પછી એ જળ કોને કહે છે જળની લહેર એ જળનું મોજું એ વમણને કાલિંદીની અંદર કેટલાય વમળો હોય કેટલાય ભમરો હોય તો એ વમણ પાછું એ વમણને પૂછે છે અને વમળ એ વાત સ્મરે સ્પંદનમાં એ વમણને એના સ્પંદનની અંદર એ વાત યાદ આવે છે કે ક્યારેક તો અહીં જ્યારે કાળી નાગ બેઠો હતો તે વખતે એને નાથવા માટે એ જ કનૈયો અંદર કૂદી પડ્યો હતો એ જ વમણની અંદર અને એ મને યાદ છે પણ માધવ અત્યારે ક્યાંય નથી માધવ એથી ક્યાંક ચાલ્યા ગયા છે કોઈને માગે દાણ કોઈની આણને વાટે ફરતી હવે જો વાત ગોપીઓ સુધી આવે છે એ ગોપીઓ તો જ્યારે જ્યારે પણ નીકળતી હતી ત્યારે આ કનૈયો એમને એટલો પજવતો હતો દાણ માગતો હતો કે હવે નહીં જવા દઉં એમને મને તમારે ટેક્સ આપવો પડશે અને જો એ ના આપે તો એ એનું દહીં કે એનું દૂધ એને એને ન ખવડાવે તો પછી એ કાંકરી નાખતો હતો અને ફોડી નાખતો હતો એની મટુકીઓ તો કે જે કોઈને માગે દાણ કોઈની આણ ન વાટે ફરતી એ વખત તો કૃષ્ણની આણ ફરતી હતી આખી વાટમાં આખા ગોકુળ અને વૃંદાવનમાં કૃષ્ણના નામનો જબરજસ્ત એક ધાક એમની ઊભી થઈ હતી એનાથી બધી ગોપીઓ ડરતી હતી આમ તો પ્રેમથી ડરતી હતી કે ક્યાંક દેખાશે હમણાં અને ક્યાંક હમણાં આપણી મશ્કરી કરશે ક્યાંક આપણી પાસે આપણું દહીં માગી લેશે ક્યાંક આપણું દૂધ માગી લેશે માખણ માગી લેશે તો કોઈને માગે દાણ કોઈની આણંદ વાટે ફરતી હવે કોઈ લજ્જાથી હસતા રાવ કદી ક્યાં કરતી અને પહેલાં તો એ ગોપીઓ ફરિયાદ કરવા જતી હતી જશોદા પાસે કે જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રહે તું જરા એને સમજાવ આ તો અમને બધાને બહુ હેરાન કરે છે અને એ એ વખતે ફરિયાદ કરવા જશોદાની પાસે દોડી જતી હતી આજે એ સંજોગ રહ્યા નથી આજે કોઈને એવું જવું પડતું નથી જશોદાની પાસે જવાની મજા આવતી હતી ફરિયાદ કરવાનો પણ એક આનંદ હતો કારણ કે એ કાનુડાની અટખેલીઓ એમને ગમતી હતી કાનો કાનડો જે એમની મસ્તી કરતો હતો મજાક કરતો હતો એમની સાથે જે પ્રકારનું વર્તન કરતો હતો એનાથી એ ખુશ થતી હતી અંદરથી ભલે બહારથી ફરિયાદ કરતી હોય નંદ કહે જસુમતીને માતા લાલ જરે લોચનમાં હવે જો કાનોળો તો ચાલ્યો ગયો છે મથુરા ચાલ્યો ગયો છે એટલે જસુમતી એટલે જસોદા જેની પાલક માતા છે તો એ પાલક માતાને નંદ કહે છે અને કે ભાઈ ક્યાં ગયો આપણો કાનોડો માતા લાલ ઝરે લોચનમાં તો માતા લાલ આંસુએ રડી રહી છે માતાને તો એ જીવથી વાલો હતો માધવ ક્યાંય નથી મધુવનમાં મધુવન એને વૃંદાવન અને આખો વ્રજ પ્રદેશ એને આપણે મધુવન કહી શકીએ શિર પર ગોરસ મટોકી મારી વાટને કેમ ખૂટી અબલગ કંકર એક ન લાગ્યો ગયા ભાગ્ય જ ફૂટી ગોપીની વેદના તો જુઓ કે ગોરસ મટુકી એટલે કે દૂધની અને દહીંની મટુકી લઈને એ જ્યારે નીકળે છે અને એ વખતે કાનુડો ક્યાં છે એ કાનુડાને જોવા માટે એની નજર બાવરી બની જાય છે કાનુડો ક્યાંક દેખાય છે દોડી આવે છે માખણ માગે છે દહીં માગે છે દૂધ માગે છે અને ન આપે તો એ કાંકરી ચાળો કરે છે તો એ શિર પર ગોરસ મટુકી લઈને નીકળેલી એ ગોપી એની વાટ ખૂટતી નથી એ ખબર નહીં કેમ ક્યારે પહોંચાશે હવે તો કે છે કે અબલગ કંકર એક ન લાગ્યો હજી સુધી એક એક કાંકરો તો લાગ્યો નહીં એ ઈચ્છે છે કે કાનુડો આવીને કાંકરો મારે પોતાની મટુકી ફોડી નાખે એ કહે છે કે મટુકી તો ના ફૂટી પરંતુ ગયા ભાગ્ય જ ફૂટી આ પ્રેમની કવિતા છે કનૈયાનો પ્રેમ એવો છે એ તો આધ્યાત્મિક પ્રેમ પણ છે અને ભૌતિક પ્રેમ પણ છે કે એના માટે બધા બધી તરસે છે કે ગોપી એની પાછળ પાગલ છે એકલી રાધા નહીં અને કાંદડું ક્યાંક દેખાય ક્યાંક પોતાની મટુકી ફોડી આપે ક્યાંક પોતાનું વસ્ત્રહરણ કરે એવી આંતરિક ઈચ્છા દરેક ગોપીના દિલમાં હોય છે તો કહે છે કે અબલ કંકર કંકર એકને લાગ્યો ગયા ભાગ્ય મુજ ફૂટી અમારી મટુકી તો ના ફૂટી પરંતુ જાણે કે મારા નસીબ જ ફૂટી ગયા હજુ છેલ્લે શું કવિની કવિના ગીતની જે પરાકાષ્ઠા અહીં આવે છે કે કાજળ કહે આંખોને આંખો વાત વહે અસુવનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં કાજળ આજેલું છે ગોપીઓ પોતાની આંખમાં અને રડી રહી છે ગોપીઓ કારણ કે કાંદળો ક્યાંય દેખાતો નથી કાંદળો તો સર્વ પ્રેમી છે કોઈ એક 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 ગોપીને પ્રેમ કરે છે એવું નહીં દરેક ગોપીની સાથે એ અલગ રીતે એક જુદો કાનુડો દરેકને દેખાય છે ને રાસ જ્યારે જામે છે શરદ પૂનમનો એ વખતે એક એક ગોપી એક એક કાનુડા સાથે રાસ રમતી હોય છે તો કાજળ કહે આંખોને અને આંખો વાત વહે અસુબનમાં તો કાજળ આંખોને પૂછે છે અને આંખો એ આંસુમાં આંખી નાખી વાત વહી વહે છે એટલે કે આંસુ રેલાઈ પડે છે માધવ ક્યાંય નથી મધુવનમાં માધવની આ વિરહ કવિતા છે કૃષ્ણની હયાતી હતી ત્યાં સુધી વૃંદાવન કેવું હતું અને કૃષ્ણ જ્યારે વૃંદાવન છોડીને જાય છે ત્યારે એની કેવી દુર્દશા થાય છે એના ઝાડવાથી માંડીને પેલી કાલિંદી એટલે કે યમુના નદીથી માંડીને કદંબ જેવા વૃક્ષથી માંડીને આ ગોપીઓ નંદ યશોદા ગોવાળો આ બધા જ વ્યથિત થઈ જાય છે એ વ્યથા આ ગીતની અંદર કવિએ એટલી સરસ રીતે વણીને આપણને આપી છે કે જાણે એ સીધે સીધી હૃદય સંસરવી આપણા અણુએ અણુમાં ઉતરી જાય છે અને આપણે રોમાંચિત થઈ ઉઠીએ છીએ કૃષ્ણને જો કવિતામાંથી બાદ કરી દેવામાં આવે તો હું નથી માનતો કે ભારતીય કવિતામાં કશું બચે ત્યારે હરીન્દ્ર દવે તો પરમ કૃષ્ણ ચેતનાને ભરેલા વરેલા એવા કવિ છે એટલે માત્ર માધવ ક્યાંય નથી એ ગીત રચીને અટકી જતા નથી એ જ શીર્ષકથી આખે આખી એક નવલકથા પણ એ લખે છે માધવ ક્યાંય નથી એ જ શીર્ષકથી લખાયેલી એમની નવલકથા એમાં નારદ આ માધવને શોધ્યા કરે છે અહીં જાય છે તહીં જાય છે જ્યાં જાય છે ત્યાંથી કૃષ્ણ ક્યાંક બીજે ચાલ્યા ગયેલા હોય છે કૃષ્ણ એને છેલ્લે સુધી મળતા નથી અને જ્યારે મળે છે ત્યારે એ કૃષ્ણનું શબ મળે છે તો એક એ નવલકથા પણ એ વાંચવા જેવી છે હરિન્દ્ર દવે એ આપણા શ્રેષ્ઠ કવિઓ પૈકીના એક કવિ છે એ મૂળ તો ભાવનગર પાસેના વતની જન્મેલા કચ્છમાં પરંતુ પછી મુંબઈમાં સ્થિર થયા પાસઠ વર્ષના એમના આયુષ્યમાં એમણે ગુજરાતી સાહિત્યને એટલું માતબર પ્રદાન કર્યું છે કે એમને રણજીતરામ સુવર્ણચંદ્ર કબીર પુરસ્કાર અને સાહિત્ય અકાદમીનો એમના હયાતી નામના કાવ્ય સંગ્રહ માટેનો પુરસ્કાર મળેલો છે આપણા આવા એક શ્રેષ્ઠ કવિની શ્રેષ્ઠ રચના કે જે આટલા આટલી લોકપ્રિય બનેલી છે લોકોની જીભે વસી ગઈ છે એને રજૂ કરવાનો એક લાહો સાંપડ્યો એ બદલ હું સમુદાય શિક્ષણ સંઘનો આભારી છું જય શ્રી કૃષ્ણ